રાજકોટ ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા. રાજકોટ શહેર ખાતે યોજાયેલ કેન્સર નિદાન કેમ્પમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે રાજકોટ ખાતે પૂજિત રૂપાણી મેમોરેબલ ટ્રસ્ટ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અમદાવાદના ડોક્ટરના સંયુક્ત ઉપક્રમે સીજી સંસ્થાના સહયોગથી આંખો નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં વિજયભાઈ રૂપાણી સહિત વિવિધ વિશેષક ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. મંચ ઉપર ઉપસ્થિત રાજકોટના મેયર અને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની મેડિકલ કમિટીના સભ્ય ડોક્ટર જયમનભાઈ, સાંસદ મોહનભાઈ, ધારાસભ્ય ગોવિંદભાઈ, અરવિંદભાઈ, લાખાભાઈ, શહેરના અધ્યક્ષ કમલેશભાઈ, ખાસ કેન્સરના કેમ્પ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કૌસ્તુભભાઈ, ડોક્ટર દુષ્યંતભાઈ માંડલી, રાજકોટના ડોક્ટર હિરેનભાઈ, ડોક્ટર વિભાકરભાઈ, ડોક્ટર નયનભાઈ, ભાનુબેન, ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટને અભિનંદન આપું છું. કારણ કે મુખ્યમંત્રી બહેના પછી લગભગ પોણા બે વર્ષ જેવો સમય ગયો છે, પહેલી વખત મારે પણ ટ્રસ્ટે આવવાનું થયું છે, પણ ટ્રસ્ટની પ્રવૃત્તિને ક્યાંય મુરઝાવા દીધી નથી. જે હેતુથી 1995 જાન્યુઆરીથી આ ટ્રસ્ટ એક્ટિવ થઈને લગભગ 22-23 વર્ષથી સાતત્યપૂર્ણ બાળકોના, બહેનોના, લોકોના કલ્યાણ માટે એક સેવા ભાવનાથી ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. અને કેન્સરનો વિષય લઈને એક ઝુંબેશ આજથી જે ચાલુ થઈ રહી છે, એ માટે ટ્રસ્ટના સૌ કરતા હર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે પૂજિતના અવસાન પછી એક સેવાના ભાવથી પૂજિતની સ્મૃતિને પણ જાળવી રાખીને બાળકો અને બહેનો એ બે જ વિષય ઉપર ફોકસ કરીને ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટો કર્યા છે. મેડિકલ સેન્ટર, સંજીવની યોજના અને અલગ અલગ દર મહિને લગભગ કેમ્પો કરીને લોકોને પડતી મુશ્કેલી એ માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે. ડોક્ટર કૌસ્તુભભાઈ કેન્સરમાં લગભગ મોઢાના કેન્સરો 20,000થી વધુ ઓપરેશનો કર્યા છે, સાથે સાથે એસસીજી કે આજે જે ગુજરાતમાં મોટે પાયે કેન્સરના ઓપરેશનો, એની ટ્રીટમેન્ટ, એના ટેસ્ટ એ બધું કરી રહી છે. અને કૌસ્તુભભાઈની લાગણી વર્ષોથી રહી છે કે ટોબેકો ઉપર કંટ્રોલ આવે, બંને રીતે કાયદાકીય રીતે જે જરૂરીઓ હોય, સાથે અવેરનેસ કે લોકો તમાકુ બંધ કરે. કારણ કે આવનારા દિવસોમાં નવી પેઢી આ તમાકુ અને વ્યસનથી એ લોકોને કેન્સરના મોત તરફ જે ધકેલાઈ રહી છે, હું પણ ઘણી વખત હોસ્પિટલે ગયો છું, એમની એટલા બધા પેશન્ટોને આપણે જોઈને પણ ચિંતા થાય કે આ જોવાની આવું કેન્સરથી પીડાય છે. અને ઘણી વખત એવા સ્ટેજે પણ કેન્સર હોય કે જેમાં બચવું પણ મુશ્કેલ હોય છે. માત્ર તમાકુને કારણે જ આ વસ્તુ થાય છે, ત્યારે ટોબેકો ફ્રી ગુજરાત
મુક્ત ગુજરાત એ દિશામાં આજની તો કાલ વિચારવું જ પડશે. આપણે લોકો પાન, માવા, સિગરેટ, બીડી એ તમાકુના વ્યસનમાંથી મુક્ત બને એ આવનારા દિવસની સમયની માંગ રહેવાની છે. ગુજરાત સરકારે અલગ અલગ ઘણી ઝુંબેશો લઈને લોકોનું તંદુરસ્તી સારી રહે, લોકોનું આયુષ્ય પણ વધે અને મૃત્યુનું પ્રમાણ ઘટે એ દિશામાં અનેક પગલાં ભર્યા છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 1.5 લાખ બાળકોની શાળામાં જ આપણે તપાસણી કરીએ છીએ. અસંખ્ય બાળકોના અનેક ઓપરેશનો લાખો રૂપિયાના ખર્ચે રોગ ડિટેક્ટ થાયને સરકારે કર્યા છે. સાથે સાથે લગભગ બહેનોના આ બ્રેસ્ટ કેન્સર એની ચકાસણીનો પણ મોટી ઝુંબેશો કરેલી છે અને ડાયાબિટીસની સામે પણ સરકારે ઝુંબેશના સ્વરૂપમાં કામ કર્યું છે. માં અમૃતમ યોજના, માં વાત્સલ્ય યોજના અને 3 લાખ રૂપિયા સુધીનો ઓપરેશનનો ખર્ચ પણ આખા રાજ્યમાં રાજ્ય સરકાર ઉઠાવી રહી છે. જે હમણાં વાત થઈ પેપ ટેસ્ટ, મેં હમણાં માંડલિક ડોક્ટર માંગલિકને પૂછ્યું, દુષ્યંતભાઈને, કે ભાઈ હું સેટ વિગત મને આપજો કે 20 વર્ષ પહેલા ખબર પડી જાય કેન્સર છે કે નહીં. તો એ અંગે પણ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દીકરીઓના ટેસ્ટ, પેપ ટેસ્ટ ફરજિયાત બને અને બધાનું કરાવીએ એ માટે પણ રાજ્ય સરકાર ચોક્કસ વિચારશે અને આ કેન્સર સામેની ઝુંબેશને આપણે આગળ વધારીને ગુજરાતમાં કેન્સરને કેન્સલ કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ બનવું પડશે. આજે ટ્રસ્ટે આ કેમ્પ યોજ્યો છે, અહીંયા બધાનું પરીક્ષણ થવાનું છે, દર્દીઓનું પણ રજીસ્ટ્રેશન કર્યું છે અને એમાંથી કયા સ્ટેજે કઈ ટ્રીટમેન્ટ ને કઈ રીતનું ઓપરેશન એ આખી પ્રોસેસને વ્યવસ્થિત બનાવીને કેન્સરને સામે એક ઝુંબેશના ભાગરૂપે આજે કેન્સરનો કેમ્પ કરીને સૌરાષ્ટ્રમાં આપણે એની અવેરનેસ સાથે ટ્રીટમેન્ટ અને જરૂર પડે તો ઓપરેશન આ બધી વાતને આજથી શરૂઆત કરી રહ્યા છીએ. ગુજરાતમાં આરોગ્યની સુવિધા અને એમાં આપણી હેલ્થ પોલિસી સાથે સાથે મેડિકલ કોલેજ માટેની પોલિસી એને પણ આપણે વ્યાપ વધારી રહ્યો છે. હેલ્થ પોલિસીમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એ વધે અને એ પોતાની હોસ્પિટલો કરે એમાં ઇક્વિપમેન્ટમાં સરકાર સબસિડી આપે છે, ઇન્સેન્ટિવ આપે છે, ક્રોસ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી પણ આપણે આપીએ છીએ અને આપણે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની હોસ્પિટલો વધે એ દિશામાં પણ સરકારે પોલિસી બહાર પાડી છે. એટલે દ્વારકામાં પેશન્ટને સીધું અમદાવાદ લઈ જવું પડે તો જ પતે એને બદલે દ્વારકામાં જ ટ્રીટમેન્ટ મળે, કચ્છમાં ટ્રીટમેન્ટ મળે, બનાસકાંઠામાં ટ્રીટમેન્ટ મળે, આ પ્રકારની આપણી એક આયોજન અને વ્યવસ્થા છે. સાથે સાથે હવે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એ પણ એક મોટો વિષય બની ગયો છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુધીની પણ વ્યવસ્થાઓ ગુજરાતમાં ગોઠવાઈ રહી છે. ત્યારે એના માટે પણ રાજ્ય સરકારે પોલિસી બનાવી અને એને પણ વધુને વધુ સફળતાપૂર્વક જેને જરૂરત છે એને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય એ માટેની પણ વ્યવસ્થાઓનો વિચાર કર્યો છે. મેડિકલ કોલેજોની પણ સંખ્યા વધે, વધુ ડોક્ટરો બને, વધુ લોકોની સેવા કરે એ માટે પણ બ્રાઉન પોલિસી અને ગ્રીન પોલિસી કે જેમાં રાજ્ય સરકારની હોસ્પિટલો પણ પીપીપી ધોરણે ટ્રસ્ટ સાથે જોડાય, ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને વધુ મેડિકલ કોલેજો થાય, વધુ સીટો એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની વધે
એ દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સાથે સાથે જે વાત કરી કે અંતે લોકોએ પોતાનું નિયમિત જીવન કે જેમાં એક્સરસાઇઝ, કસરત, વ્યાયામ આ આવશ્યક હોય છે, એટલે યોગાને પણ આપણે મહત્વ આપી અને આપણે યોગ દિવસ જૂન મહિનામાં હોય છે, એના આગલા બે મહિના, પાછલા બે મહિના, અને યોગાની પ્રવૃત્તિ પણ વધે, એક્સરસાઇઝ, વ્યાયામ, ફિટનેસ આ બધી વસ્તુના સંદર્ભમાં પણ રાજ્ય સરકાર પ્રોત્સાહિત કાર્યક્રમો કરી રહી છે. આપણું ગુજરાત હેલ્ધી ગુજરાત બને અને લોકો સારી રીતે જીવે, લાંબુ જીવે પણ સારી રીતે જીવે એ દિશામાં આપણો પ્રયત્ન છે. આ વખતના બજેટમાં પણ સિનિયર સિટીઝન કે જે લોકો સિનિયર સિટીઝન છે અને સિનિયર સિટીઝનોને રોગો અને તકલીફો વધારે હોય છે અને જ્યારે ડોક્ટર મોંઘા, દવા મોંઘી, ઓપરેશનો મોંઘા, ત્યારે સામાન્ય વર્ગના દીકરા દીકરીઓ માટે પોતાના મા બાપની ટ્રીટમેન્ટ એ ચિંતાનો વિષય હોય છે, ત્યારે રાજ્ય સરકાર એ નોધારાનો આધાર બની છે. સિનિયર સિટીઝનની 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક અને એમને 3 લાખ રૂપિયા સુધીની આ અમૃતમ અને વાત્સલ્યનો લાભ મળે, સાથે સાથે ની રિપ્લેસમેન્ટ માટે પણ 80,000 રૂપિયા રાજ્ય સરકાર આપે અને વૃદ્ધો લોકો એ પણ સારી રીતે લાંબુ જીવે એ માટે આ રાજ્ય સરકારે બધી વ્યવસ્થા કરી છે. સાથે મળી અને હેલ્થ અને એજ્યુકેશન આ બે વિષય ઉપર રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપીને આવનારા દિવસોમાં આગળ વધવાની છે. કેન્સર એ ચિંતાનો વિષય છે, ત્યારે એના ઉપર રાજ્ય સરકાર વધારે વધારે ધ્યાન આપી અને આગળ વધશે. આ કેમ્પ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ કરી રહી છે. અમદાવાદથી માંડીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ડોક્ટરો બધા સેવા આપવાના છે, એમને પણ અભિનંદન આપું છું અને આ કેમ્પનો લાભ વધુને વધુ લોકો લઈ અને પોતાની તંદુરસ્તી એ મેળવશે તેવી આશા અને અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે યશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. ભચાઉ તાલુકાના